ઔરંગઝેબની સાથે બાથ ભીડનાર બીજા એક સમ્રાટ જેને આપણે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, અહીંયા ઔરંગઝેબનો આપણે ભણીએ છીએ એટલે એની સાથેનો જે સંઘર્ષ છે નાનો એવો, એ જ ધ્યાને લઈએ છીએ. શિવાજી આપણે હજી પૂર્ણરૂપે આગળ ભણવાના છે, બરાબર? એની અષ્ટપ્રધાન મંડળ, એની દરેક ડિટેલ આપણે ભણવાની થશે. જોઈએ આપણે શિવાજી, જેનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં પુણે નજીક આવેલા શિવનેરીના કિલ્લામાં થયો. આપણને બધાને ખ્યાલ છે, મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે ઓળખીએ માતા જીજાબાઈ, પિતાજી શાહજી ભોંસલે, બરાબર? શિવાજીને નિંદ્રુ ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. એના ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવ એના ગુરુ હતા, આપણે સૌ જાણતા હોઈએ છીએ. ઔરંગઝેબ સાથે શિવાજીને પણ મતભેદો થતા હતા. શિવાજી અને ઔરંગઝેબ વચ્ચેની જે દુશ્મનાવટ છે, શિવાજીએ ઘણા બધા એમના કિલ્લા જીતી પણ લીધેલા, શિવાજીની હાર પણ થાય છે અને 35માંથી 22 કિલ્લાઓ પણ શિવાજીએ ઔરંગઝેબને આપવા પણ પડે છે. શિવાજી ઔરંગઝેબની કેદમાં પણ હોય છે, ત્યાંથી ભાગી પણ છૂટે છે. ઘણી બધી એની કહાનીઓ છે જે આપણે વાંચેલી, સાંભળેલી અને ભણેલા પણ છીએ, બરાબર? છતાંય ઔરંગઝેબે શિવાજીને એક પદવી આપેલી, રાજાની પદવી આપેલી, કેમ કે ઔરંગઝેબને ખબર હતી કે છત્રપતિ શિવાજી મહારાજ કોઈ નાનું વ્યક્તિત્વ નથી. શિવાજીનો રાજ્યાભિષેક 1674માં રાયગઢનો કિલ્લો, પુસ્તકની અંદર રાજગઢ લખેલું છે જીસીઆરટીમાં, તો આપણે રાજગઢ પણ અહીંયા કૌંસમાં લખ્યું છે, પણ રાયગઢના કિલ્લાની અંદર એનો રાજ્યાભિષેક થાય છે અને એ ખ્યાતિ હિન્દુ સમ્રાટ તરીકે. શિવાજીની સક્સેસ પાછળનું એક કારણ, બરાબર, અષ્ટપ્રધાન મંડળ વ્યવસ્થા હતી, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. અને એનું અવસાન ક્યારે થયું? 1680માં. અષ્ટપ્રધાન મંડળ આપણે ડિટેલમાં ભણવાનું થશે એટલે ચિંતા ન કરતા. હવે આપણે જોઈએ મુઘલ સામ્રાજ્યની શાસન વ્યવસ્થા, કે કઈ રીતે એ લોકો શાસન ચલાવતા હતા. તો તમે જુઓ, શાસનના કેન્દ્રમાં બાદશાહ હોય, બટ ઓબ્વિયસ છે કે રાજાશાહી છે, અને રાજાશાહીમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? રાજા પાસે હોય. તો બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ ખરા, કંઈ પણ ન્યાય આપવાનું કામ પણ કોણ કરે? રાજા કરે. સલાહ આપવા કોણ? મંત્રી પરિષદ હોય. તો તમે જુઓ, અત્યારના બાદશાહ તો એક જ વ્યક્તિ છે, શ્રીમાન નરેન્દ્ર મોદી, બરાબર? અને એને સલાહ આપવા માટે આખી એની મંત્રી પરિષદ આપણને જોવા મળે છે. ત્યાર પછી તમે જો અલગ અલગ મંત્રાલયો, વિભાગો આપણને જોવા મળે વર્તમાનની અંદર, અલગ અલગ મંત્રાલય આપણે, બરાબર, નાણાં મંત્રાલય, રક્ષા મંત્રાલય, તો એ સંબંધિત મંત્રાલયો એ સમયે પણ હતા. તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે દીવાને વઝીરે કુલ, મોટું પદ, રાજાની નજીકનું સૌથી મોટું પદ, પણ એનું મુખ્ય કામ નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો. મતલબ તમે નાણાં મંત્રી સાથે સરખાવી શકો? તો કે હા. તો દીવાને વઝીરે કુલ એટલે નાણાં મંત્રી, એમ યાદ રાખો. મીરબક્ષ એટલે સેનાના વડા. તો અહીંયા તમે જુઓ આ મીરબક્ષ. ત્યાર પછી આપણે જોઈએ વાક્યાના વિષ, મુઘલ રાજતંત્રની અંદર વાક્યાના વિષ નામનું પદ. તો એ કયું પદ હતું? તો કે એ હતા ગુપ્તચર વ્યવસ્થાપક, એટલે કે રોના અથવા આઈબીના એજન્ટ. તમે જો મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાના વિષ તરીકે ઓળખાતા હતા. તો આનાથી મોટા ગુપ્તચર ભારત માટે કયા હોઈ શકે? કોણ છે આ? એનએસ અજીત દોભાલ, બરાબર? તો આ પોતે વાક્યાના વિષ, એમ યાદ રાખી લો, ક્યારેય નહીં ભૂલે. ત્યાર પછી મીરે સામાન. મીરે સામાન એટલે શું? કે રાજા જે છે, જે સમ્રાટ છે, એના સૌથી અંગત બાબતોનું ધ્યાન રાખનારી વ્યક્તિ, બરાબર? પર્સનલ કોઈ વ્યક્તિ હોય, સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ, જે સરકારી કારખાનાઓનો વડો હતો. મતલબ અત્યારે આપણા વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી, બરાબર, એ કોણ છે? ડૉક્ટર પી કે મિશ્રા. તો મીરે સામાન એટલે કે અંગત બાબતોનું ધ્યાન રાખવા માટેના વ્યક્તિ, અને અત્યારે પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા. ખ્યાલ આવી રહ્યો છે? તો એ મીરે સામાન થયા. હવે ભૂલાય ક્યારે? ક્યારેય ન ભૂલાય. કાઝી, બરાબર, મિયા બીવી રાજી, તો ક્યાં કરેગા કાઝી? તો કાઝી એટલે ન્યાયતંત્રના વડા. તો આપણા સીજીઆઈ એ આપણા કાઝી થયા, તો ચીફ જસ્ટિસ, બરાબર, ચંદ્રચૂડ સાહેબ. ભવિષ્યની અંદર કદાચ બદલાય પણ જાય, પણ તો એ કાઝી. જો અત્યારના સમય સાથે આપણે એને રિલેટ કર્યું, હું નથી માનતો કે હવે તમને ક્યારેય મુઘલ સામ્રાજ્યની જે શાસન વ્યવસ્થા છે, રાજતંત્ર વ્યવસ્થા, એ ક્યારેય ભૂલાશે? એ પદ ભૂલાશે ક્યારે? અહીંયાથી સવાલ નીકળશે, એના બુકમાં પણ આપેલા છે. ક્લિયર? ઓકે.